મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો મુદ્દો શનિવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચી ચૂક્યો છે આ સંબંધમાં થયેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે ન્યાયમૂર્તિ એમવી રમન્ના અશોક ભૂષણ અને સંજીવ ખન્નાની પીઠ શિવસેનાની અરજી પર સુનાવણી હાથ ધરશે શિવસેનાએ શનિવારે રાત્રે સુપ્રીમ કોર્ટના એક અરજી દાખલ કરી હતી અરજીમાં કોંગ્રેસ અને એનસીપીને પણ સહ અરજદાર બનાવવામાં આવ્યા છે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદે શપથ લેવા રાજ્યપાલે કરેલા આદેશની બંધારણીયતાને અરજીમાં પડકારવામાં આવી છે આદેશ રદ કરવા અરજીમાં માંગણી કરવામાં આવી છે અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા શિવસેના એનસીપી કોંગ્રેસના ગઠબંધનને નિમંત્રણ આપવું જોઈએ ગઠબંધન એકસો ચુમ્માલીસ વિધાનસભ્યોનું સમર્થન ધરાવતું હોવાનો અરજીમાં દાવો કરવામાં આવ્યો છે